કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજ 21મી માર્ચ ગુરુવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે ધૂળેટી પર્વ નિમિત્તે શહેરની ભાગોળે આવેલ એક ખાનગી પાર્ટી પ્લોટમાં રંગોત્સવ ઉજવવાનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યાં હાર્દિક પટેલ મહેમાન તરીકે ઉપસ્થિત રહેતા ઉત્સવ માણવા આવેલા કેટલાકે મોદી તરફી નારા લગાવી હાર્દિકનો વિરોધ કર્યો હતો. જાણવા મળતી વિગતો પ્રમાણે હાર્દિકને ઉદબોધન કર્યા વિના કાર્યક્રમ ટૂંકાવીને રવાના થવું પડ્યું હતું. હાલારના બંને જિલ્લામાં હોળી અને ધૂળેટીના પર્વની લોકોએ હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી. જામનગરમાં અનેક સ્થળે હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા. ધૂળેટીના દિવસે સવારથી બપોર સુધી બાળકો, યુવા વર્ગ અને મહિલાઓએ રંગોત્સવ મનાવ્યો હતો અને મન ભરીને ધૂળેટી પર્વ ઉજવ્યું હતું. ધૂળેટી પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ અને વિવિધ સ્થળે મહિલા પોલીસ સહિતના કડક બંદોબસ્ત ગોઠવવાની વ્યવસ્થા થઈ હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર સન્મુખ ફૂલડોલ ઉત્સવ ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં ભાગ લેવા દૂર દૂરના શહેરોમાંથી હજારો પદયાત્રીઓ દ્વારકા પહોંચ્યા હતા અને દ્વારકાધીશ મંદિરમાં 1,00,000 લોકોએ શ્રીજીના દર્શન અને ઉત્સવનો લાભ લીધો હતો. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન 100થી વધારે ભાવિકોના લાખો રૂપિયાના સોનાના દાગીના તેમજ રોકડ રકમની તડફંચી થઈ હતી. આવા બનાવોને કારણે પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા અંગે સવાલો ઉઠવા પામ્યા છે. દ્વારકામાં મોટા પાયે તડફંચી અને ચોરીના બનાવથી ભાવિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. હોળી તેમજ ધૂળેટીના પર્વની વિદાય સાથે ગુજરાત રાજ્યના તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર શરૂ થયો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી 5 દિવસમાં રાજ્યના તાપમાનમાં વધારો થશે. અર્થાત હવે રાજ્યમાં ઉનાળાનું ધીમી ગતિએ આગમન થઈ રહ્યું છે. તો આ હતા આજના નોબત ન્યૂઝ ફ્લેશના મુખ્ય સમાચારો. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.